અચ્છા, નીરવ હસે તેનું ઘર વસે, પણ બહુ હસે તેનું મગજ ખસે. જો અમારા પેટીસ નું કહી ગયું છે. ઓન એન એવરેજ દિવસમાં નાનું બાળક 500 વાર હસે છે, અને ઓન એન એવરેજ દિવસમાં એક પુખ્ત વયનો માણસ એટલે કે આપણા જેવા ખાલી 15 વાર હસે છે. હે ગાઈઝ, વેલકમ ટુ ધ વ્લોગ વન્સ અગેન. ને આજે હું સવારે વાંચતો હતો એક વસ્તુ, તો એમાં આવ્યું આ જબરજસ્ત ફેક્ટ આવ્યું, એટલે સર્વે કહે કર્યું હશે તે પ્રમાણે. ને પછી એટલે લોકો એમ કહે કે હશે તેનું ઘર હશે, એ હિસાબે બધા નાના પોયરાને એક એક ઘર હોવા જોઈએ. એટલે વસ્તુ આવી છે કે હસવાના બહુ બધા ફાયદા હોય છે અને આપણે બી હસવું જોઈએ, પણ હવે જેમ જેમ મોટા થાય તેમ તેમ રિસ્પોન્સિબિલિટી વધતી જાય. ઘર તો વસી ગયેલું હોય, પછી એ ઘરને ચલાવવાનું રિસ્પોન્સિબિલિટી બી વધતી જાય, ને એના લીધે આપણું હસવાનું ઓછું થતું જાય, એના લીધે બધું સ્ટ્રેસ બેસ ને બધું આવ્યું. એટલે આજે આપણે ચાલુ કર્યું કે ભાઈ હસવામાં એકચ્યુઅલી છે હું કેવું, એના બધા ફાયદા હું જોતો બધું. આમાં ઇન્ટરનેટ ખોલીને બેઠો તેના પર ભલભલી વસ્તુ, અમુક તો બહુ વિચિત્ર વસ્તુ લખેલી છે. ઓકે, લોઅર બ્લડ પ્રેશર, બીપી તો એમ ઓછું, બીપી તો વધી જાય આપણે ઇન્ડિયાની મેન જોઈને અમુક વાર વધી જાય. વર્ક્સ યોર એબ્સ, એબ્સ કેવી રીતે વર્ક થાય, આઈ મીન હસો એટલે હા હા થાય, પણ એ હિસાબે તો લાફિંગ બુડ્ઢાના બેનને સિક્સ પેક હોવા જોઈએ, તમને એવું નહીં લાગે. લાફ્ટર બર્ન્સ કેલરીઝ, ને એમાં અંદર વાંચો, એમાં અંદર વાંચો. વન સ્ટડી ફાઉન્ડ દેટ લાફિંગ ફોર 10 to 15 મિનિટ્સ અ ડે કેન બર્ન એપ્રોક્સિમેટલી 40 કેલરીઝ 10 થી 15 મિનિટમાં. એટલે આપણે એક કલાકે તો 240 જેટલી કેલરીઝ આપણી બર્ન થઈ જાય ના, એટલે એ હિસાબે. એટલે ખાલી આપણે જીમમાં જઈએ એના કરતાં એકલી લાફિંગ ક્લબમાં જતા રહેવાનું, તો હા હસી હસીને એમ જ કેલરી બંધ થયા કરે. આ તો હસવું જોઈએ જીવનમાં, બહુ હસવું જોઈએ. તો તમને શું લાગે કે હસવાથી તમને કયા કયા ફાયદા થયા છે, કે તમને કયા ફીલ ગુડ ફેક્ટર થયા છે, કેવો મને કોમેન્ટ સેક્શનમાં કહો. કારણ કે આ બહુ જબરજસ્ત વસ્તુઓ મગજમાં આવી ગઈ છે કે હસો તો બહુ હસે, હસો 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 લોકો કોમેન્ટ સેક્શનમાં. હું બીજા લોકોને પૂછું કે ભાઈ હસવાથી શું ફાયદા થાય છે. વિશે મંતવ્ય કે લોકોએ હસવું તેનું ઘર વસવું જોઈએ, તો તમે કેટલા લોકોને હસવાના ઘર વસતા જોયા? નીરવ હશે તેનું ઘર વસે, પણ બહુ હશે તેનું મગજ ખસે. જો અમારા પેટીસ નું કહી ગયું છે. કા છે પેટીસ? પેટીસ 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 તો તળે જ એટલી બની ને ઢીડુ. એક્ઝામ વખતે તમે કેટલું હોય છે એના લીધે તમારું સ્ટ્રેસ વધી ગયું એવું નહીં લાગતું. કારણ કે એક સર્વે મુતાબિક કે એવરેજ મનુષ્ય હોય છે, પુખ્ત વયનો મનુષ્ય હોય તો રમવા અહીંયા આવી જતો, એક્ઝામ આવીને અહીંયા રમવા આવી જતો. કઈ તારી વાત કર ની, તું ઘરે કેટલા ટાઈમ જાય છે એ જો ને. ના ના, હોય આ એક સ્ટેટ એવું છે કે પુખ્ત વય નો માણસ દિવસમાં 15 વાર હશે છે, નાનો પોયરો દિવસમાં 400 વાર હશે છે. હા, તો એનું વિશે હું કેવું છું. બીજું એક વસ્તુ છે કે હશે તો આપણા એબ્સ આવી જાય, કારણ કે 10-15 મિનિટ હસવાથી 150 કેલરી બર્ન થઈ જાય છે. જિંદગી આપણા પર હસી જાય છે કે આનું પેપર હતું એટલે ડેટા માઇનિંગ. ચાલો પેટીસ, તમે તો લગનમાં બી સ્પોર્ટ્સ કોટા જ કરે કે ભાઈ માતા સ્પોર્ટ્સ કોટા લાગે લાગે. લોકો કે ગવર્નમેન્ટ જોબ માં છોકરી આપે અને સ્પોર્ટ્સ કોટા માં છોકરી આપે. છોકરી સ્પોર્ટ્સ વાળી જોતેલી હોય ને, પણ આ સ્પોર્ટ્સ ભાઈ કોઈ જો ઇન્ટરેસ્ટેડ હોય કોઈ સ્પોર્ટ્સ. હા, એટલે કે જો આના બોડી પર નહીં જાવ, એના પરફોર્મન્સ પર જોજો, એના સર્ટિફિકેટ જોજો. એક સેકન્ડ એક સેકન્ડ, કયો પરફોર્મન્સ? હા હા, એટલે ગુલાટ મારવાની સ્પોર્ટ્સ, શોર્ટ પુટ, શોર્ટ પુટ. ભાઈ હશે તેનું ઘર વસે, બરાબર, એ વસ્તુ સાચી કે ખોટી? કેટલા અંશે સાચી? તમને તો કોઈ દિવસ હસતા જોયા નહીં, પણ તો બી તમે આટલા બધા ઘર લઈને બેઠેલા છો. 200 કેલરી બંધ થાય, શું કેવું છે તારું? અરે આવું થોડું ચાલે,
પ્રતિભાવ જે હસવાનો, આ ભાઈ તો હજુ બી હસતા નથી ભલે આમ બતાવે છે કેમેરામાંથી. તો આ ગાળ બોલવા વાળું કોણ હતું? ઘરે ગાઢ જોયું એવું કેવી છે કે મારા ઘરે બધા જોયું છે એનો ગાઢ બધા પણ સૌથી વધારે ગાઢનો ફરજિયાત કરે છે. તો તમારું શું કેવું છે જ્યાં કોમેન્ટમાં લખો હસવા વિશે? આપણે પાછું આ વસ્તુ ચાલુ રહે, હમણાં હું અંદર જરાક જાઉં કારણ કે બધી ગેમ ઘરમાં ગરમી વાળી થઈ ગઈ છે. વોટ ઇઝ ધ મેટર ગિરુ? આવી રીતે લડાઈ કરીને બી કેલેરી તો બંધ થાય. તારા બોલ બધા રમી જાય છે એવું તને નહીં લાગતું? ના હું નથી રમી જતા, છેલ્લા 3 પોઈન્ટ બોલ નકામા ગયા, બધું મિસઅન્ડરસ્ટેન્ડિંગ ને લીધે થયું. પણ તને રમવા નહીં દેતા એવું કેમ લાગે છે? ઘણી વખત એ લોકોને થાય કે આઈ એમ અ વીક પ્લેયર, બટ યુ આર નોટ. બટ આઈ એમ નોટ, આઈ એમ સ્ટ્રોંગ. યસ, દેટ વોઝ ઇટ. બસ ખાલી કહેવાનું એટલું હતું કે જીવનમાં હસતા રહ્યો, મીમ્સ પર હશો, વેબ સિરીઝ જોઈને હશો, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જૂના એપિસોડ જોઈને હશો, કઈ બી જોઈને હશો, અને છેલ્લે સૌથી વધારે પોતાની જાત પર હશો. કારણ કે પોતાની જાત પર માણસ જે હસતા શીખે ને તે માણસ કંઈ બી કરી શકે. બસ તો આજના એપિસોડ માટે એટલું જ, આજના લવારા માટે એટલું જ. આપણે આવતીકાલે મોસ્ટલી મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે, હોપફુલી, અગેન હોપફુલી. તો પાછા આપણે મળીએ. લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બિકોઝ ઇટ મેટર્સ અ લોટ. યુટ્યુબનો અલ્ગોરિધમ એ રીતના હોય છે ને, જે લાઇક હોય ને તે વધારે ઉપર જાય. બસ કંઈ નહીં, આપણે તો મળતા જ રહીશું. ત્યાં સુધી જય હિન્દ, જય શ્રી કૃષ્ણ, અને દુઆ મેં.